કર્ણાટકમાં ચાર ટકા મુસ્લિમ અનામત સમાપ્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની ટીપ્પણી કરી લાગે તેવી શક્યતા છે વિધાનસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાં ચાર ટકા મુસ્લિમ અનામતને સમાપ્ત કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે અને કર્ણાટકની બસવરાજ બોંબઈની સરકાર માટે આંચકો માનવામાં આવે છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારનો નિર્ણય બિલકુલ ખોટી ધારણા પર આધારિત છે વોકાલિંગા અને લિંગાયત માટે બે બે ટકા અનામત વધારવાનો અને મુસ્લિમો માટે ચાર ટકા ઓબીસી અનામત સમાપ્ત કરવાના કર્ણાટકનો નિર્ણય પ્રથમ દ્રષ્ટિએ ત્રુટીપૂર્ણ છે કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે આગામી સુનાવણી સુધી નવી નીતિના આધારે કોઈ પણ પ્રવેશ કે નોકરીમાં ભરતી કરવામાં નહીં આવે સુપ્રીમ કોર્ટે આખા મામલામાં બોમ્બઈ સરકારને નોટિસ મોકલી છે આગામી સુનાવણી અઢાર એપ્રિલે થશે કર્ણાટક સરકારે તાજેતરમાં મુસ્લિમોનું ચાર ટકા અનામતને સમાપ્ત કરીને વોકાલિંગા અને લિંગાયતમાં બે બે ટકા વહેંચવામાં આવ્યું હતું કર્ણાટકમાં અનામતની મર્યાદા સત્તાવન ટકા થઈ ગઈ છે બોમ્બઈ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટી